नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण चार प्रकरण तेर खेतर तेनी फरते वाड़ चार प्रकरण नाम है तो आप एना विषय अभ्यास करवानो छे। अत्यारे बारमा चैप्टर में आप बधु अभ्यास कर्यो तो एमां तमने ख्याल हतो। प्रकरण बार में आप अभ्यास कर चूक्या कि वजन नो एकम आवतो हतो। आ प्रकरण में मित्रों आप परिमिति अने क्षेत्रफळ शीखवानुं छे। हूँ तमने माहिती थोड़ी आपी दो कि आमां शुं शुं आपणे अभ्यास करवानो छे। तो परिमिति एटले बॉर्डर, एटले के बाजुनो वायर होय ए बाजुनो सरवाळो करो तेने परिमिति कहेवाय। अने अंदरनी बाजुनो जे अंदरनो जे भाग छे एनो आपणे जे गणतरी करवाने थाय एने क्षेत्रफळ कहेवाय। एना लगता जे दाखलाओ छे एनो आपणे समजण मेळवशुं। अहीं तमने पहली जो आकृति देखाय छे एमां कीधुं छे कि खेतरनी सीमानुं माप लखो। सीमा एटले के आजुबाजुनुं परिमिति। तो परिमिति कोने कहेवाय? परिमिति एटले चार बाजुनो मापनो सरो। चार बाजू होय तो चार, पांच होय तो पांच, बधी बाजुनो सरवाळो करो ने एने आपणे शुं कहेवाय छे? परिमिति कहेवाय छे। आमां जोता आपणने ख्याल आवे हुं तमने बताऊं। चालू ज आपणे देखाय छे के 17 मीटर, 8 मीटर, 17 मीटर अने 25 मीटर આ બધી બાજુનો સરવાળો કરો। 17 અને 17 સામે સામેની બંને બાજુ સરખી છે। 17 મીટર, 17 મીટર, 17 × 2 = 34, 34માં 25 પ્લસ કરવાના અને 8 પ્લસ કરવાના, એનો સરવાળો કરો એટલે 67 મીટર થશે। આ બાજુને આપણે સીમાનું માપ આપણને કહેવામાં આવશે। ક્ષેત્રફળ નથી કીધું, પરિમિતિ અને ક્ષેત્રફળ। આપણા ઘરમાં કોઈ વસ્તુ હોય, દાખલા તરીકે એક રૂમનું તમારે માપન કરવું હોય તો ક્ષેત્રફળની દ્રષ્ટિ ગણાય છે। પણ તમારે પરિમિતિ ગોતવી એટલે બોર્ડર, આજુબાજુ બોર્ડર ઉપરની જે ભાગ છે એની ગણતરી કરો એને આપણે પરિમિતિ કહેવાય। કેટલી બાજુ છે એ પ્રમાણે આપણે એનું માપન કરવાનું હોય। એટલે આમાં આપણે 17 મીટર, 8 મીટર, 17 મીટર અને 25 મીટર એનો તમે સરવાળો કરો તો આપણે શું આવે જવાબ? 67 મીટર। આપણે એનું સીમાનું માપ ઉપર આપણને કહી દીધું છે, સીમાનું માપ મેળવવાનું છે। આ બીજી આકૃતિ આપી છે, તમે જોઈ શકો છો કે નીચેનો અહીંથી આટલો ભાગ રહ્યો એ લંબચોરસ ભાગ છે, ઉપરનો એટલો કટકો છે, અહીંયા આપેલો નથી। પણ બધી બાજુના માપ આપણને આપેલા છે। જોઈએ તો કે અહીં જોઈએ તો 5 મીટર, 4 મીટર, 6 મીટર, 6 મીટર, 11 મીટર અને 10 મીટર। તો બોર્ડર બાજુનો, બધી બોર્ડર ઉપર જેટલી સંખ્યાઓ છે જેનું માપન લીધેલું છે, અંદરનો ભાગ નથી। ખાસ કહી દઉં કે અંદરનો ભાગનું માપન કરવું હોય આપણે તો ક્ષેત્રફળનું ગણતરી કરીએ, પણ આપણને પરિમિતિ કીધું છે, સીમાનું માપ। સીમા એટલે કે બોર્ડર ઉપરની જે લીટી છે આપણે કઈ આકૃતિ, એનું માપન આપણે કરવાનું છે। તો આપણે પરિમિતિનો અભ્યાસ આપણે આપણે આકૃતિ દ્વારા કરીએ છીએ। જોઈએ કે 10 મીટર, 5 મીટર, 4 મીટર, 6 મીટર, 6 મીટર, 11 મીટર અને 10 મીટર, આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે 42 મીટર થશે। ત્રીજા નંબરની આકૃતિ જોઈએ તો ત્રીજા નંબરની આકૃતિમાં તમને દેખાય છે કે આપા ત્રિકોણ આકારનો એક આકાર આપેલો છે, ખેતર છે, આ ખેતરમાં વચ્ચેનો ભાગ તમને દેખાય છે, ખેતરની અંદર ખેતરમાં વાવણી કરેલી વસ્તુ તમને દેખાય છે, આપણે એનો બોર્ડર ઉપરનો ભાગ જોવાનો છે। હવે 10 મીટર, 14 મીટર અને 18 મીટર આમાં તમે સરવાળો કરો એટલે તમને ખબર પડે કે 10, 14 અને 18 એટલે 42 મીટર થશે। એટલે આમાં જેટલી બાજુ આપેલી છે આપણને, કોઈ પણ ક્ષેત્રફળ હોય, ત્રિકોણાકાર હોય, પંચકોણ હોય, વર્તુળાકાર, વર્તુળાકારમાં તો તમારે આ પરિમિતિ આવે, સીમાનું માપ વર્તુળાકાર તો ઓછું પૂછાય એનું, કારણ કે વર્તુળમાં તમારે માપન કરવાનું હોય તો એમાં તમારે પરિમિતિ અને ક્ષેત્રફળ, વ્યાસ અને ત્રિજ્યા એનું માપન તમે અગાઉના ચેપ્ટરમાં પણ અભ્યાસ કરી ચૂક્યા, જે આપણે 8 નંબરનું ચેપ્ટર હતું, ગાડું અને પૈડું। એટલે આમાં જે માપન કરવાનું છે એમાં લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ, ષષ્ઠકોણ એવા બધા માપ આવી શકે। આમાં જોઈએ તમે જો આ માપ છે, તમે એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી, પાંચમી, છ, આ ષષ્ઠકોણ આકારનું છે તો આનું માપન તમારે કરવું હોય તો 18 મીટર, 11 મીટર, 18 મીટર, 18 મીટર, 11 મીટર અને 18 મીટર તમે જોઈ શકો છો। 18 મીટર આવે છે તો 18 મીટરની સામેની બાજુ 18 જ થશે, બે બાજુનું માપ સરખું છે। 11 મીટર આવે છે તો 11 મીટર અહીંયા છે, 18 મીટર અહીંયા છે તો 18 મીટર અહીંયા છે। તો ટોટલી માપ તમે ગણો એટલે તમને ખ્યાલ આવે, આમ તમે સરવાળો કરતા તમને ખ્યાલ આવે તો કે 18, 18, 18 અને 18, 18 ચોકને કેટલા થશે તો 18 × 4 કરી નાખો જવાબ આવી જાય તો પણ આવે, પણ સરવાળો કરો તો વધારે બેસ્ટ રહેશે તમારા માટે, એટલે ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે। તો 94 મીટર થશે, કેટલું મીટર થશે આ બધાનો સરવાળો આપણે કરીએ, મેં લખેલું એટલા માટે કે તમને સમજાવી શકાય વ્યવસ્થિત રીતે। તો અહીંયા 18, 11, 18, 18 અને 11 અને 18 મીટરનો સરવાળો કરતા મીટરમાં છે, મીટર હોય તો મીટર એકમ લખવાનો, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર એકમ લખવાનો રહેશે।
तो बाजू नो बधी बाजू नो माप नो सरवाळो आपणे करीए, कोई पण वाकृति होय तो एनो आपणे परिमिति शोधवी होय तो बाजू नो माप नो सरवाळो करता आपणे एने 94 मीटर आवे छे। अब नीचे प्रश्न नंबर 2 मां चर्चा करीए, एक दाखलो आपेलो छे, आपणे जे माप लिख्युं छे एमां डायरेक्ट आपणे सरवाळो करी मैं तमने समजण आपी, अहीं आपणे गणतरी करशुं। नीचेना प्रश्नना जवाब लखो, जो मनन आ खेतरना बे चक्कर मारे तो केटलू अंतर कापे, बे चक्कर मारवाना छे तो तमने ख्याल छे कि एक ए त्रण अने चार, आ चार बाजू छे, आ चौरस माप छे, अहींथी तमे गणो तो आम चौरस थतुं होय पण आटलो पासो त्रिकोणनो भाग छे ते पण आपणे पण गणवानो छे। घणाना खेतरमां आवो रीते વળાંક આવતા હોય અથવા તો ત્રિકોણ આવતા હોય કે કોઈ ચોક્કસ માપ હોઈ શકે નહીં એટલે પરિમિતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે આ પ્રકરણની સમજણ મેળવવી પડે, કેમ કે પરિમિતિ ક્ષેત્રફળ એવી વસ્તુ છે એમાં માપનના જમીન માપન છે, પછી આપણે ક્લાસરૂમનું માપન છે, ઘરમાં આપણે બિલ્ડિંગ મટીરિયલ આપણે જે કંઈ બનાવ્યું હોય બાથરૂમ છે, પછી આપણે ઘરમાં કિચન કઈ રીતે ફેટ કર્યું છે, એ આખું આયોજન છે એ પરિમિતિને ક્ષેત્રફળ આધારિત હોય છે, એ તમે અભ્યાસ કરશો એટલે તમને વધારે પ્રમાણમાં ખ્યાલ આવશે। જો મનન આ ખેતરમાં બે ચક્કર મારે તો કેટલું અંતર કાપે, બે ચક્કર મારવાના છે, આના બે ચક્કર મારવાના એટલે કે સૌપ્રથમ તો એક પરિમિતિ શોધવી પડે, પહેલા આપણે આપેલા ખેતરની પરિમિતિ શોધી હોય તો સરવાળો કરીએ, 10 મીટર પ્લસ 16 મીટર, અહીંથી શરૂઆત કરી અહીંથી આવી ગયા 16 મીટર પ્લસ 22 મીટર પ્લસ 10 મીટર, આનો આપણે સરવાળો કરીએ એટલે તમને ખ્યાલ આવશે મીટરનો એકમ મીટર રહેશે, 6 2 8, હવે ગણતરી કરો, 1 ને 1 2 ને 4 ને 5, 58 મીટર થયો, કેટલું થયું, એક ચક્કરમાં 58 મીટર થતું હોય તો બીજા ચક્કરમાં કેટલું થાય, 58 મીટર કુલ થયું, એવા એને કેટલા ચક્કર મારવાના છે, બે ચક્કર મારવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કહી દો કે આમાં જેમ મેં સરવાળો કર્યો એ ઉપરના દાખલામાં પણ તમે આ રીતે સરવાળો કરીને તેનું માપન લખી શકો છો, આપણે પરિમિતિ આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ। હવે આનો તમારે બે ચક્કર છે, બે ચક્કર એટલે કે બે આટા માર્યા, કોઈ વર્તુળ હોય તમને ખ્યાલ છે તમે દોડતા હોય તો તમે ક્યાં તો ગણતા હોય, 100 મીટરની દોડ હોય, 50 મીટરની દોડ હોય, આ રીતે દોડતા હોય તો તમને ખ્યાલ હોય કે એક આટો મારતા કેટલા મીટર પૂરું થાય, એમ આમાં આખું ચક્ર પૂરું કર્યું, આ લંબચોરસ કે ચોરસ આકારનું પ્રકરણ આછા આકૃતિ એમાં આખાનું બધું સરવાળો કર્યો તો 58 મીટર થયો। હવે 58 મીટર છે બે વખત કોણ છે, તો કે મનન નામનો જે છોકરો છે બે વખત એના ચક્કર મારે છે, ગોળ ગોળ ફરે છે, તો કેટલું થશે, તો આપણે કુલ જોઈએ 8 2 16 નો છગડો, વિદ્યા 5 2 10 ને 11, 116 મીટર અંતર કાપ્યું કહેવાય, અથવા 116 મીટરની દોડ્યો કહેવાય, ચક્કર માર્યું કહેવાય। હવે નીચેનો બીજા નંબરનો દાખલો આ સમજણ આવે તો તમને તરત ખબર પડશે કે પરિમિતિ કઈ રીતે આપણે શોધવી। જો નમન આ ખેતરમાં 3 ચક્કર મારે તો કેટલું અંતર, આને 3 ચક્કર મારે તો આપણે સરળો કરવો પડે, 16 16 10 20, અહીં કરીએ 16 મીટર, ટૂંકમાં મીટરનો મેં લખું છું, 16 મીટર, 10 મીટર પ્લસ 20 મીટર પ્લસ 10 મીટર, એકવાર સંખ્યા ચેક કરી લેવાની કઈ રીતે, તો કે કેટલી સંખ્યા આવશે, 1 2 3 4 5, 1 2 3 4 5 સંખ્યા 16 16 10 20 અને 10, આ બધાનો મીટર છે એટલે મીટરનો એકમ તમે હું નાન ટૂંકમાં લખું મીટરનો મી, 6 6 6 માં 6 નાખો તો 12 નો બગડો વધી આવી, 1 2 3 4 5 6 7, 72 મીટર થયું, એક ચક્કર જ્યારે નમન પૂરું કર્યું તો 72 મીટર થાય છે, આ 72 મીટર એક ચક્કર પૂરું કરતા કેટલું થયું છે, 72 મીટર થયું, એવા એને કેટલા ચક્કર માર્યા છે, 3, તો કે 72 મીટર ગુણ્યા 3 શું છે, ચક્કર માર્યા, ચક્કર માર્યા એટલે કે ફેરા કર્યા, આટો માર્યા, 3 2 6, આ જે જવાબ આવશે ને મીટરમાં આવશે, કેમાં આવશે, મીટર, આ મીટર છે 72 મીટર, અને 7 3 21, 216 મીટર એને અંતર કાપ્યું કહેવાય, 216 મીટરનું અંતર કાપ્યું, એક ચક્કરમાં એને 72 મીટર અંતર કાપ્યું હોય તો 3 ચક્કરમાં 216 મીટર અંતર કાપ્યું ગણાય। તો વિદ્યાર્થી મિત્રો તમને આ જે અભ્યાસ કરો છો એ પરિમિતિનો અભ્યાસ કરો છો, ખાસ નોંધ લેવાની કે આપણે જે અભ્યાસ કરીએ છીએ પરિમિતિ એટલે કે બોર્ડર ઉપર બાજુનું એટલે અંદરનું માપન આપણે કરતા નથી,
બહારનું જે બોર્ડર ઉપરનું માપ છે એનું ગણતરી કરીએ એને આપણે પરિમિતિનો અભ્યાસ કરીએ છીએ. એ ખાસ યાદ રાખવાનું, નકર આમાં જો પરિમિતિ અને ક્ષેત્રફળ બંને દાખલાઓ ભેગા આવે છે તો આ વસ્તુ સીમાનું માપ શું છે એક્ઝામ વખતે પૂછાય તો પરિમિતિ શબ્દ ન હોય તો સીમા શબ્દ વાપરે કે આપેલી સંખ્યાનું આપેલી આકૃતિને સીમાનું માપ શોધો. અથવા તો તમને રકમ આપી દીધી હોય આ રીતે આપેલું હોય ચિત્ર તો તમારે એનું સીમાનું માપ આપી સરવાળો કરી અને ખાલી જગ્યામાં લખવાનો રહેશે. તો આગળ જોઈએ આ શું છે. આ એક આપેલું છે જોઈએ. જો સુનિલ આ ખેતરના ચાર ચક્કર મારે તો કેટલું અંતર કાપે. એટલે આ ખેતરનું અંતર છે, આ ખેતર છે, હવે ચાર ચક્કર મારે છે, ચિત્ર પણ આપવામાં આવેલું છે. તો ચાર ચક્કર મારે છે તો કેટલા અંતર કાપે તો તમને ખ્યાલ છે કે એનો સૌ પ્રથમ આપણે સરવાળો કરવો પડે. એક વખતની એની સીમા કેટલી થાય છે, એક વખતની જે સીમા થાય એનો સરવાળો કરો એને આપણે ચાર વડે ગુણાકાર એટલા માટે કરવાનો. એ ચાર વખત એનું એ અંતર કેટલી વખત કાપે છે, ચાર વખત. તો 150 મીટર પછી નાથી અહીંથી અહીંયા એટલે 200 મીટર, 150 મીટર અને આ 200 મીટર. હંમેશા યાદ રાખવાનું સામેની બાજુ જેટલું માપ છે ચોરસ કે લંબચોરસ હોય, આ 150 મીટર છે, આ 150 મીટર છે, આ 200 મીટર છે, તો આ 200 મીટર છે. આનો સરવાળો કહીએ તો તમને ખ્યાલ આવે, શૂન્યનો શૂન્ય, પાંચે પાંચ દસની પડી શૂન્ય, વધીમળ એક, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. આમ ગણો તો ખ્યાલ આવી જાય. આમ ગણો તો તમને મૌખિક ગણતરી કરવી હોય તમારે તો 200 અને 200 400, 400માં 300 નાખો તો 700. એટલે કુલ 700 મીટર અંતર સુનિલે કાપ્યું છે. ચાર ચક્કર મારવાના, એક કલામાં એક ચક્કર પૂર્ણ કર્યું તો 400 મીટર થયું. તો ચાર ચક્કર પૂર્ણ કરવા માટે 700 મીટર ગુણ્યા ચાર કરો, ચાર ચક્કર છે તો કુલ કેટલું થાય, શૂન્યનો શૂન્ય, શૂન્ય સાથે ચારનો ગુણાકાર શૂન્ય, ચારનો ગુણાકાર સાત સાથે એટલી સાત ચોકને 28, 2800 મીટર અંતર કાપ્યું ગણાય. એટલે ચાર વખત જ્યારે અંતર એને કાપ્યું ત્યારે સુનિલે ચાર વખત આનું અંતર કાપ્યું એટલે 2800 મીટર થશે. હવે આગળ જોઈએ, આ ટેબલ ક્લોથ થાપવામાં આવ્યું છે એટલે ટેબલની ઉપર જે પાથરવાનું જે કે કાપડ હોય છે કપડું, અથવા તમે તેને ડિઝાઇન વાળું કહો છો, કાન કિનારી વાળું છે તમે જોઈ શકો છો, એમાં આનું અંતર આપણે ટેબલ ક્લોથની કેટલી લેસની જરૂર પડશે. લેસ એટલે કે બે બાજુનો, જેને મમ્મી લેસ પટ્ટાનું કામ કરતા હોય ઘરે સિલાઈ મશીનમાં, એમ્બ્રોઇડરીંગ કામની સાડી આવતી હોય એમાં આ લેસ પટ્ટાનું કામ આવતું હોય તો તમને ખ્યાલ છે લેસ પટ્ટા એટલે બાજુમાં લેસ ચડાવવાનું આવતું હોય, કિનારી વાળું તમને દેખાય છે લેસ, એ ચડાવવા માટેનું કેટલું કાપડની જરૂર પડે કે કેટલા લેસની જરૂર પડે એનું સમજણ આપણે મેળવવાની છે. તો મીટર અને સેન્ટીમીટર છે આ દાખલામાં, ખાસ જોવાનું. દાખલાની ગણતરી કરાવું તો આપણે સૌ પ્રથમ મીટર અને સેન્ટીમીટરના શું પાડવા પડે, બોક્સ પાડવા પડે, તો જ આપણને દાખલાની ગણતરી કરવાની ખબર પડે. 150 મીટર, 1 મીટર 50 સેન્ટીમીટર પ્લસ હજી પણ લઈ લો 1 મીટર 50 સેન્ટીમીટર. દાખલાની સરળતા માટે સામે સામેની બે વસ્તુ લીધી. અહીંયા જોઈએ 75 સેન્ટીમીટર અને 75 સેન્ટીમીટર. મીટરમાં કોઈ વસ્તુ નથી તો શૂન્ય મૂકવાનો, આ વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે. પાંચે પાંચ દસની પડી શૂન્ય, વિધિ મળે એક, પાંચે પાંચ દસ, પાંચે પાંચ દસ, દસને એક અગિયાર, અગિયારમાં સાત નાખો તો કેટલા થશે, અગિયારમાં સાત નાખો તો 18, 18માં સાત પ્લસ કરો. ધીમે ધીમે ગણતરી કરવાની, તમને આ સરવાળો જ્યારે આવતો હોય ભૂલ ન થાય, કેમ કે આમાં ભૂલ થશે તો આગળના દાખલામાં તમારે ભૂલ થવાની શક્યતા રહે. અહીંયા પણ બાજુમાં એક દાખલો હજી આવશે એટલે ગણતરી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. 7 2 14, 14 ને 10 24, 24 ને 25, 25 નો 5 ડો, વધી મળી 2 2 ને 3 4, એટલે 4 મીટર અને 50 સેન્ટીમીટર કાપડની જરૂર પડે. આ ક્લિયર લેસ છે, લેસ એટલે બાજુની પટ્ટી બોર્ડર, 4 મીટર અને 50 સેન્ટીમીટર આપણે સરવાળો કર્યો તમે જોયો ભૂલ ન થાય. એવા એને કેટલા ક્લોથની જરૂર પડે, બે ટેબલ ક્લોથ કરવાના છે તો તમને ખ્યાલ છે બે કરવાના હોય તો 4 મીટર 50 સેન્ટીમીટરનો ગુણાકાર કેટલા વડે કરવાનો, બે વડે કરવાનો છે. આપણે કરીએ, શૂન્યનો શૂન્ય, પાંચું દસની પડી શૂન્ય. મીટર અને સેન્ટીમીટર છે યાદ રાખવાનું, મીટર છે એના શું છે સેન્ટીમીટર, પાંચું દસની પડી શૂન્ય, વધી મળી એક, હવે ચારનો ગુણાકાર બે સાથે કરો, 4 નો 8 ને 9,
લો 9 મીટર કાપડ જરૂર પડે. આ રીતે કરવો હોય તો પણ વાંધો નહીં. અને બે વખત 4 મીટર 50 સેન્ટીમીટર વત્તા 4 મીટર 50 સેન્ટીમીટરનો સરવાળો કરો તો પણ સાબિત સારું 9 મીટર જવાબ આપણે ગુણાકારની દ્રષ્ટિએ પણ આવે છે, સરવાળાની દ્રષ્ટિએ જોઈએ તો તમને પણ ખ્યાલ આવશે. આ રીતે કરો તો વધારે સારું. ગુણાકારની રીતે કોઈ મોટી રકમ હોય તો તમારે ટેન્શન રહેશે નહીં. તો હું કરાવું આ મીટર અને સેન્ટીમીટર બે વખત કરવાનું છે. 4 50 પ્લસ 4 50 શૂન્ય શૂન્ય 1 અને 9 તો પણ 9 જવાબ આપણને મળે છે. ગુણાકાર કરો તો 8 વખત છે, 4 વખત છે, 3 ચક્કર માર્યા, 5 ચક્કર માર્યા, એવું કરવું હોય તો આવો તમારે 5 વખત લેવો પડે તો દાખલો લાંબો થાય. તો ગુણાકાર આપણા માટે બેસ્ટ રહેશે. એટલે ગુણાકાર કરો તો પણ વાંધો નહીં, સરવાળો કરો તો પણ વાંધો નહીં. દાખલામાં શોર્ટકટ રીતે વ્યવસ્થિત દાખલો ગણવો હોય ટૂંકી રીતે તો ગુણાકાર કરવાનો. કોઈ એક વખત કીધું હોય, જો અહીંયા આપણે ઉપર ગુણાકાર કર્યો છે ને 7 વખત છે, તો 700 મીટરને 7 તમે 4 વખત લે તો દાખલો લાંબો થઈ જાય. સરવાળાની દ્રષ્ટિએ ગુણાકાર કરો તો 700 થી 2800 મીટર મળે છે. એટલે આમાં ગુણાકાર કરો. બે દાખલા તમારે ઈજી જ પડશે, તમને જે રીતે આવડે એ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. આગળ જોઈએ, અહીં જે માપ આપેલું છે, નીચેના ખેતરોની સીમાના માપ શોધો ને લખો. બહુ સિમ્પલ છે. સીમાના માપ ગોતવાના આપણે વાત કરી તો સરવાળાની દ્રષ્ટિએ, પણ મૌખિક સરવાળા આવડે તો ગણતરી કરતા વધારે સરળતા રહે. 6 અને 6 કેટલા થશે? 6 ને 6 12, 6 ને 6 12, 12 માં 10 નાખી દેવાના, 5 ને 5 10, 12 ને 10 કેટલા થશે? તો 22. તો આનો જવાબ આપણે 22 મીટર આવશે જવાબ. બહુ સિમ્પલ છે. આમાં જોઈએ, આમ બધું જુદું જુદું છે. 5 મીટર 7 મીટર 4 મીટર ને 6 મીટર પર સરવાળો તો આપણે પરિમિતિ કરવાની છે. એટલે 6 માં 4 નાખો તો 10, 6 માં 4 નાખો તો 10, 10 ને 5 15, 15 ને 5 20 ને 2 22, આમાં પણ 22 મીટર જોવા મળશે. 7 કોઈ પણ રીતે કરી શકો. 7 ને 5 12, 12 માં 6 નાખો તો કેટલા થશે? 18 19 21 ને 22, તો પણ 22 મીટર જવાબ આવશે. અહીંથી ગણતરી કરો, અહીંથી કરો. જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાં એક આપણે લીટી કરી નાખવાની, એટલે તમને ખ્યાલ રહે કે મેં ગણતરી અહીંથી શરૂ કરીને અને અહીં સુધી ગણતરી કરી છે. એટલે તમારે બીજી વાર એક સંખ્યા ભેગી ન થાય અને જવાબ બીજો ન આવી ધ્યાન રાખવાનું. આમાં જોઈએ, આનો સરવાળો કરતા આપણે કેટલો થશે જોઈએ. 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, 17 18 19 20 21 ને 22, આમાં પણ 22 મીટર જવાબ મળે છે. તો તમને એમ થાય બધા 22 મીટર, પણ આકૃતિ બધી જુદી છે, બધાના માપ પણ જુદા છે, પણ પરિમિતિનો જવાબ જે આવે છે બધાનો સરખો આવે છે. આમાં અહીંથી ગણતરી કરી, 6 ને 4 10, 10 ને 7 17, 18 19 20 21 22 23, આમાં કેટલા મીટર જવાબ આવશે? જવાબ 23 મીટર. હવે આપણા બંને આકૃતિમાં 23 મીટર જવાબ લઈશ ને, કે પહેલા પછી આપણે ચર્ચા કરીએ કે ચારે આકૃતિ આપણે ગણતરી કરી તો કયા ખેતરની વાડ વાડ માટે લાંબા તારની જરૂર પડશે. તમને ખ્યાલ છે કે કયા ખેતરની વાડ છે એના લાંબા તારની જરૂર પડશે. આ ચારે આકૃતિ આપણે કરી, 22 મીટર 22 મીટર 22 મીટર અને 23 મીટર, આ રીતે જવાબ આવ્યો. આગળ જોઈએ તો આપણે આ ચાર ખેતર આપ્યા છે. ખેતર નંબર પહેલું ખેતર, બીજું ખેતર, ત્રીજું ખેતર ને ચોથું ખેતર. નીચે પ્રશ્ન પૂછ્યો છે, કયા ખેતરની વાડ માટે લાંબા તારની જરૂર પડે. તો ચારે ખેતરમાં બધે 22 મીટર છે, આનું 22 મીટર છે, ત્રીજા નંબરના ખેતરનું પણ 22 મીટર, તો ચોથા નંબરનું ખેતર છે એમાં 23 મીટર જવાબ આપણને મળે. 23 મીટર તાર જરૂર પડે. ખેતરની સીમામાં તાર બાંધવાના હોય કે જંગલી પ્રાણી કે બીજા કોઈ હેરાન ન કરે, એટલા માટે જંગલી આમાં તમારે તાર બાંધેલા હોય તો ખેતરની સેફ્ટી વધે. અને તાર બાંધેલો છે ખેડૂતે તો કયા ખેતરમાં તમારે તારની વધુ જરૂર પડશે? તો ખેતર નંબર 4, એટલે આ નંબરનો ખેતર રહ્યું એમાં તારની વધારે જરૂર પડશે. કેટલા મીટર? બધા 22 મીટર જરૂર પડે છે, પણ આમાં 1 મીટર વધારે જરૂર પડે છે. એ પણ આપણે અભ્યાસ કર્યો. આગળ જોઈએ, આગળ જોઈએ. આકાર નીચેના આકારોનું સીમાનું માપ શોધો ને લખો. આગળ જે જોયું એ રીતે આમાં માપ છે, પણ આપણે આમાં ખાસ ગણવાનું છે. ઉપરની જે બાજુ 4 સેમી માપ આપ્યું છે તો આ બાજુનું કેટલું માપ હશે? 4 સેમી. કેટલું હશે? 4 સેમી. આ બે બાજુ 2 સેમી છે તો અહીં કેટલું માપ હશે? આનું 2 સેમી. કેટલું એ આપણે જાતે લખવું પડશે, એનું કારણ કે એક બાજુનું માપ આપેલું હોય, કોઈ પણ લંબચોરસ ને ચોરસ હોય એની સામેની બાજુનું જેટલું માપ હોય, આ સામેની બાજુ એની સામેની બાજુ પણ એટલું જ માપ હોઈ શકે, કેમ કે બે લીટી સમાન જ હોય છે. એટલે આપણને ખાસ આમાં એ જણાવ્યું હતું, બે માપ આપ્યા, બે માપના આધારે આપણે બીજા બે માપ લખવાના હતા. બધાનો સરવાળો કરીએ, 4 ને 2 6, 4 ને 2 6, 6 ને 6 કેટલા થાય? તો કે 12 મીટર જવાબ આપણે આનો આવશે. 12 મીટર.
आ 5 मीटर है तो आ 5 मीटर हे आ 5 मीटर हे आ 5 मीटर हे आ 5 मीटर हे आ 5 तो बधी बाप बाजू ना सरवाळो करिए आपणे तो 5 1 2 अहींथी गणतरी करो लीटी करो 1 2 3 4 5 6 तो 6 5 ने 30 मीटर जवाब आपणो आवशे। आमां माप करिए तो आनू 2 मीटर हशे आनू 2 मीटर हशे अने आनू 2 मीटर हशे। एक्जाम में कोई एक ज माप आपेलो होय चौरसना बधी बाजूनो माप होय सरखाज होय तो 4 माप करिए तो 1 2 3 अने 4 तो 4 करो तो 2 ने 2 4 2 ने 2 4 એટલે 8 મીટર થયું। एक बे त्र चार चार गुण आठ 8 मीटर जवाब मैसे माप शोधवा है। 3 मीटर है तो आनु 3 मीटर हे आनुण 3 मीटर हे पाचल तब सेंटीमीटर सेंटीमीटर लिखी सको। हवे आम ते जी सको 3 ने 3 6 ने 3 9 तो आवाब आवशे 9 मीटर के 9 मीटर। हम आमा खास गणतरी करवानी छे आनु माप तमारे 1 सेंटीमीटर आप तो आनु माप पण 1 सेंटीमीटर ज होय के 1 सेंटीमीटर हे बधी बाजू माप 1 सेंटीमीटर आ बाजू माप 5 सेंटीमीटर है आ लीटी तो अँ 5 सेंटीमीटर हे हाँ अँ 5 सेंटीमीटर हे अँ पास के सेंटीमीटर हे 1 सेंटीमीटर हे 1 सेमी से आप आप के 5 सेंटीमीटर